विद्यार्थी मित्रों वेलकम, केम छो? दरेक विषयनो अभ्यास करता रहेला छो ने? तो वांधो नहीं, कोई प्रश्न नथी, पण ज्यारे ज्यारे जरूर पड़े त्यारे विडियो जोईने आप कोईपण विषयनो कोईपण टॉपिक घरे बैठा बैठा जोई शको छो। एक उद्योगपतिए कीधेलो छे ने, कर लो दुनिया मुठ्ठी में, એમ તમે મિત્રો દરેક એજ્યુકેશન મુઠ્ઠીમાં કરી લીધું છે, એટલે કે તમારી ઇન્સ્ટ્રુમેન્ટ, તમારા ઇન્સ્ટ્રુમેન્ટ તમારા મોબાઈલમાં આવી ગયું છે, એટલે મોબાઈલમાંથી તમે ધારો ત્યારે તે જોઈ શકો છો અને શીખી શકો છો, જો તમારી ઈચ્છા શક્તિ હોય તો। આજે આપણે પણ આગળના ટોપિકમાં આગળ વધીએ, ધોરણ 12 કોમર્સનો આપણો સરસ મજાનો વિષય એકાઉન્ટ ભાગ 2, એમાં પણ કંપનીના જે હિસાબો હોય છે તેમાંના કંપનીના ડિબેન્ચર હોય એના હિસાબો કઈ રીતના થાય છે તેનો અભ્યાસ આપણે કરતા રહેલા છીએ। લાસ્ટ વિડીયોમાં આપણે અમુક આમનોંધો અલગ અલગ પ્રકારની પદ્ધતિ મુજબ જોઈ છે। આજે પણ તમને લાસ્ટ વિડીયોમાં જે સૂચના આપી હતી તે મુજબ તે આમનોંધ તમારી જે ટેક્સ્ટ બુકમાં 85મા પેજ ઉપર, 85, 86 અને 87 ત્રણ પેજ ઉપર જે આમનોંધો છે તે આમનોંધો મેં સંકલિત કરી અને આ સ્લાઇડમાં લીધેલી છે। એ કઈ રીતના આમનોંધ થાય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો। કઈ રીતના થાય છે, તેની આમનોંધ કઈ રીતના કરવાની છે, છે ડિબેન્ચર બહાર પાડતી વખતે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે તે મુજબ તેની આમનોંધ છે એ નક્કી થતી હોય છે। તો આ સરસ મજાનો કોષ્ટક તમારી સામે રજૂ છે, આપણે સમજી લેજો મિત્રો। આ છે એ પરિસ્થિતિ છે, વિગત એટલે કે પરિસ્થિતિ, મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડી, મૂળ કિંમતે પરત કરવા, વટાવે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરવા, પ્રીમિયમે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરવા, આનો અર્થ શું થાય મિત્રો સમજી લેજો। આમાં મૂળ કિંમત છે, વટાવ મૂળ કિંમત છે, પ્રીમિયમ મૂળ કિંમત, સમજી લઈએ। આગળ પણ આપણે સમજી લીધું છે, ફરીથી તમને એક આપણે નાની એવી રકમ લઈને સમજીએ। સમજો કે મૂળ કિંમત એક ડિબેન્ચર આપણે બહાર પાડીએ છીએ તેની 5 રૂપિયા છે, કેટલી છે 5, અને એ 5 રૂપિયામાં જ પરત કરવામાં આવે છે, તો એનો અર્થ એવો થાય કે મૂળ કિંમત એ 5, પરત કરવાની કિંમત પણ 5, અહીંયા વટાવે બહાર પાડ્યા, હવે 5 રૂપિયાનો ડિબેન્ચર છે વટાવે બહાર પાડ્યા એટલે 1 રૂપિયો વટાવ હોય સમજો કે તો 4 રૂપિયામાં આપણે બહાર પાડ્યા, પરત કરવાના 5 રૂપિયા એટલે મૂળ કિંમત કહેવાય। પ્રીમિયમે બહાર પાડ્યા એટલે પ્રીમિયમ સમજો કે 1 રૂપિયો છે તો 6 રૂપિયામાં આપણે બહાર પાડ્યા અને પરત કેવી રીતના કર્યા 5 રૂપિયામાં, 5 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર 5 રૂપિયામાં બહાર પાડી, 5 રૂપિયામાં પરત કરવો, 4 રૂપિયામાં બહાર પાડી, 5 રૂપિયામાં પરત કરવો, 6 રૂપિયામાં બહાર પાડી, 5 રૂપિયામાં પરત કરવો, એટલે આ આપણે ઉદાહરણ સાથે મિત્રો લીધું છે કે કઈ રીતના મિત્રો। તો કે તમારે શું કરવાનું છે કે મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરવા, એટલે ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે મિત્રો, ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે બે આમનોંધ થશે દરેક પરિસ્થિતિમાં। પહેલી કઈ રીતના, તો કે ડિબેન્ચરના નાણાં આપણી પાસે આવે એટલે આપણે એ નાણાં બેંકમાં જમા કરીએ, એટલે બેંક ખાતે ઉધાર, શું આવશે બેંક ખાતે ઉધાર આવી જશે, એટલે ડિબેન્ચર બહાર પાડતી વખતે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, એટલે આ નાણાં આપણે મળ્યા છે ના, તો કે પબ્લિકે જે ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિઓએ આપણે અરજી કરી છે તેના નાણાં મોકલ્યા છે આપને, એટલે પહેલું અને બીજી આમનોંધ એની છે, ડિબેન્ચર અરજી જે તમે જમા કર્યું છે એ બીજી વખત ઉધાર થાય, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે, જેટલા રૂપિયાનો ડિબેન્ચર જેટલા ટકાનો હોય તે અહીંયા મતલબ 5 ટકાના હોય તો 5 ટકાના ડિબેન્ચર, 10 ટકાના હોય તો 10 ટકાના ડિબેન્ચર। મિત્રો અહીંયા રકમ માની લો કે આપણે એક જ ડિબેન્ચરની આમનોંધ કરીએ છીએ તો અહીંયા 5 રૂપિયા આવે, બેંક ખાતે ઉધાર 5 રૂપિયા, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 5 રૂપિયા,
અરજી મંજૂરી ખાતે 5 રૂપિયા તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે 5 રૂપિયા ખ્યાલ આવી ગયો આયા શું થયું બધે એક જ સરખી રકમ આવી પરત કરવાના હોય તો અહીંયા જે રકમ તમે મિત્રો જે જમા કરી છે એ જ રકમ અહીંયા ઉધાર થશે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે અહીંયા પણ 5-5 રૂપિયા જ આવે એટલે એનો અર્થ એવો થયો અહીંયા જે રકમ હતી એ જ રકમ અહીંયા આવી છે નાના પરત કરવામાં આવે અહીંયા હજી પરત કરવાનું નક્કી કર્યું છે અને અહીંયા પરત કરી દીધા એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર અહીંયા તમે જોઈ શકો છો કે જે રકમ જમા કરી છે એ જ રકમ ઉધાર તે બેંક ખાતે 5 રૂપિયા એટલે અહીંયા બધી જગ્યાએ કેટલા રૂપિયા આવશે 5 એટલે આવી પરિસ્થિતિમાં જો તમને આમનોન પૂછાય તો દરેક આમનોનમાં એક સરખી રકમ આવે ખ્યાલ આવી ગયો હવે જોજો આ બેંક ખાતું ઉધાર થયું અરજી ખાતું જમા થયું હવે વળી પાછું આ અરજી ખાતું જમા થયું તે શું થઈ ગયું ઉધાર થઈ ગયું હવે મિત્રો આ ઉધાર થઈ ગયું એટલે ખાતું પૂરું ડિબેન્ચર ખાતે જમા થઈ ગયું અહીંયા ઉધાર થઈ ગયું પૂરું જો ઉધાર જમા જાયેલા રાખે એક સરખું ડિબેન્ચર હોલ્ડર્સ ખાતું જમા થયું અહીંયા ડિબેન્ચર હોલ્ડર્સ ખાતું ઉધાર થઈ ગયું છે અહીંયા બેંક ખાતું જમા થયું છે એ જ વસ્તુ બેંક ખાતું અહીંયા ઉધાર થઈ ગયું છે એટલે ત્રણ જ ખાતાની મિત્રો અહીંયા રમત છે ખાલી એટલે આમનું બહુ ઈઝી છે સમજવી ધ્યાન રાખજો સમજીએ છીએ નેક્સ્ટ વટાવે બહાર પાડી વટાવે એટલે જે મૂળ કિંમત હોય એના કરતાં ઓછા રૂપિયા બહાર પાડવાના અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 5 રૂપિયા જે છે એ 5 રૂપિયાના ડિવેન્ચર 4 રૂપિયામાં બહાર પાડ્યા 1 રૂપિયો આપણે ઓછો લીધો ને તો બેંક ખાતે ઉધાર તે ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે આપણે કેટલા રૂપિયા મળે એક જ ડિબેન્ચરની આપણે વાત કરીએ છીએ એટલે અહીંયા બે જગ્યાએ 4-4 રૂપિયા આવે કેટલા રૂપિયા આવે 4-4 રૂપિયા હવે યાદ રાખજો મિત્રો જેટલી ડિબેન્ચરની સંખ્યા હશે ને એને ગુણ્યા આ રકમ આવશે એમાં બીજું કાંઈ નવીન છે નહીં બીજી આમનો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 4 રૂપિયા અહીંયા જેટલી રકમ હોય એટલી 4 રૂપિયા ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તો અહીંયા વટાવ કેટલો લીધો છે 1 રૂપિયો કારણ કે 5 રૂપિયાનો ડિબેન્ચર આપણે 4 રૂપિયામાં બહાર પાડ્યો એટલે 1 રૂપિયો જે ઓછો છે એ ડિબેન્ચર વટાવ ખાતે 1 રૂપિયો તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે 5 રૂપિયા થઈ ગયા 4 1 5 એટલે 5 થઈ ગયું કામ પૂરું જો આમાં વટાવ શબ્દ હતો નહીં આમાં વટાવ શબ્દ છે આ બધામાં બે આમનોન છેલ્લી કોમન જો સરખી જ છે કાંઈ ફેર છે નહીં ખાલી એક જ આમનોન બદલશે ખાલી બીજી પહેલું જે ડિબેન્ચર બહાર પાડતી વખતની બીજી આમનોન છે એમાં જ ચેન્જીસ આવે છે ત્રણેયમાં જુઓ બાકી પહેલી આમનોન બધામાં સરખી આ આમનોન પણ બધામાં સરખી અને છેલ્લી પરત કરવાની આમનોન પણ બધામાં સરખી તમારે ખાલી યાદ ક્યાં રાખવાનું છે બીજી આમનોનમાં વટા હોય તો ઉધાર કરવાનો અને પ્રીમિયમ હોય તો જમા કરવાનું એટલે અહીંયા તમે જુઓ કઈ રીતના આમનોન થશે આ આમનોન સરખી હોય એમાં કાંઈ આપણે શીખવાડતા નથી પ્રીમિયમે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા એટલે 5 રૂપિયાનો ડિબેન્ચર 6 રૂપિયામાં બહાર પાડ્યા તો 1 રૂપિયો વધારે આવ્યો છે એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 6 રૂપિયા આવ્યા અહીંયા કેટલા રૂપિયા આવ્યા મિત્રો અહીંયા બે જગ્યાએ 6-6 રૂપિયા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 6 રૂપિયા અહીંયા ઉપર જેટલી રકમ હોય એટલી જ રકમ અહીંયા આવે તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે અહીંયા 5 રૂપિયા આવે ડિબેન્ચરની મૂળ કિંમત તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જાપરી અનામત ખાતે 1 રૂપિયો 6 રૂપિયા જે છે એમાંથી 1 રૂપિયો છે શું છે પ્રીમિયમ એટલે 1 રૂપિયો અહીંયા આવે બાકીની જે આમનોન છે મિત્રો એ એમનો જ રહેશે એમાં કોઈ ફેર થશે નહીં સમજશો દાખલો ગણશો ત્યારે વિશેષ પણ અત્યારે તમારે મિત્રો ખાસ આને તમારે યાદ રાખવી પડશે હવે જોઈએ નેક્સ્ટ આ હતી મૂળ કિંમતે બહાર પાડી વટાવે બહાર પાડી પ્રેમીમે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા પરત કરવાની શરત ત્રણેયમાં એક જ સરખી છે જો મૂળ કિંમત અને મૂળ કિંમત હવે આપણે જે ત્રણ સંજોગો આના પછીના જોવાના છે તેમાં સંજોગો બદલશે એટલે ખાસ યાદ રાખજો મિત્રો જુઓ તમે મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત કરવા એટલે આપણે અહીંયા સમજીએ પાછા કે 5 રૂપિયાનો આપણો જે ડિબેન્ચર છે તે ડિબેન્ચર 5 રૂપિયામાં જ બહાર પાડવાના છે બહાર પાડતી વખતે 5 રૂપિયા પણ પરત કરતી વખતે માની લ્યો કે 1 રૂપિયો વધારે પરત કરવાનો છે
જો પ્રીમિયમે પરત કરવા, પ્રીમિયમે પરત કરવા એટલે 1 રૂપિયો વધારે આપવો, તો પરત કરતી વખતે આપણે એને કેટલા રૂપિયા આપવાના થશે? 6 રૂપિયા આપવાના થશે મિત્રો. તો હવે આની અમનુન કઈ રીતના થાય છે એ આપણે સમજી લઈએ. મૂળ કિંમતે બહાર પાડવા એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. અહીંયા હવે 5 રૂપિયા, એક ડિબેન્ચર બહાર પાડીએ છીએ આ રકમ સાથે સમજીએ, 5 રૂપિયા આવે. બીજી અમનુન બદલે છે, જોજો મિત્રો, ડિબેન્ચર અને અરજી અને મંજૂરી ખાતે ઉધાર 5 રૂપિયા, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. હવે મિત્રો આ શબ્દ આગળની 3 સંજોગો આપણે સમજાય એમાં હતો નહીં, કારણ કે પ્રીમિયમે પરત કરતા હતા નહીં, મૂળ કિંમતે પરત કરતા. અહીંયા જે પ્રીમિયમે પરત કરીએ છીએ તો 5 રૂપિયાનું ડિબેન્ચર 6 રૂપિયામાં પરત કરીએ છીએ, એટલે એનો અર્થ શું થયો મિત્રો, આપણે 1 રૂપિયો એને વધારે આપ્યો. તો વધારે આપ્યો અહીંયા તો આપણું નુકસાન છે, તો એ નુકસાન છે એ અહીંયા આવે 1 રૂપિયો, એટલે અહીંયા આવશે 1 રૂપિયો. તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે અહીંયા 5 રૂપિયા આવે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 1 રૂપિયો. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આમનોંધ કરી, ડિબેન્ચર અરજી મંજૂરી 5 રૂપિયા, આમાં 1 રૂપિયો, અહીંયા 5 રૂપિયા, 1 રૂપિયો. હંમેશા યાદ રાખજો કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, બેમાં એક સરખી જ રકમ આવે, અલગ આવે નહીં. હવે મિત્રો બીજી જે આમનોંધ હતી એમાં થોડોક ફેરફાર થયો. જો ત્યાં માત્ર શું હતું, 3 સંજોગો આગળના શીખાય એમાં ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે, આ બે જ હતા, ત્રીજું નહોતું. અહીંયા હવે બધામાં ત્રીજું આવશે, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. અહીંયા 5 રૂપિયા આવે, અહીંયા 1 રૂપિયો આવે, અને ડિબેન્ચર હોલ્ડર્સને આપણે કેટલા રૂપિયા આપવાના છે? 6, એટલે અહીંયા આવશે 6 રૂપિયા. હવે છેલ્લું પાછું ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે, બધામાં એક જ સરખી, 6 સંજોગોમાં આપણે 3 સંજોગો શીખાય એમાં પણ આ સરખી હતી, અહીંયા પણ આ જ રીતે રહેશે. એટલે અહીંયા એક ખાલી ઉધાર એક રકમ વધી છે. હવે બધા સંજોગોમાં આ બધી આમનોંધ એક સરખી રહેશે, 5મા અને 6ઠ્ઠા. એટલે મિત્રો મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત કરવા, રેડી? આ સંજોગ નંબર 4. સંજોગ નંબર આપણે આગળ શીખાતા કઈ શીખાતા, તો કે મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરવા. વટાવે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરવા. પ્રીમિયમે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરવા. એની બીજી આમ નોંધ ખાલી તમારે ધ્યાન રાખવાની છે, બાકી બધા સંજોગોમાં પહેલી અને આ છેલ્લી તો બધામાં હરખી જ થશે. ખાલી ફેર ક્યાં થશે? આ એક આમનોંધ, આમાં એક જ ફેર થશે, આ 3માં તો સરખી, બીજા 3માં એક સરખી, ખાલી આ એક વધારે ઉમેરાઈ જશે. ખ્યાલ આવી ગયો? એટલે નેક્સ્ટ છે એમાં આ રીતના આમનોંધ છે. હવે સંજોગ નંબર મિત્રો 5 જોઈએ આપણે. અહીંયા શું કીધું છે? વટાવે બહાર પાડી પ્રીમિયમે પરત કરવા. એટલે મિત્રો અહીંયા પણ ઉદાહરણ લઈએ આપણે કે 5 રૂપિયાનો આપણો ડિબેન્ચર છે, કેટલા રૂપિયાનો છે? 5 રૂપિયાનો. એ 5 રૂપિયાનો ડિબેન્ચર બહાર પાડતી વખતે વટાવ છે, તો એનો અર્થ એવો, 1 રૂપિયો વટાવ હોય તો આપણે બહાર કેટલા રૂપિયામાં પાડશું? 4 રૂપિયામાં આપણે બહાર પાડશું અને પ્રીમિયમે પરત કરવા. સમજો કે 1 રૂપિયો પ્રીમિયમ છે, એટલે પરત કરતી વખતે આપણે 6 રૂપિયા આપશું. મિત્રો બહાર પાડતી વખતે નુકસાન છે, પરત કરતી વખતે પણ આપને નુકસાન જ છે. મૂળ કિંમત છે 5 રૂપિયા, બહાર પાડ્યો 4 રૂપિયામાં, એટલે 1 રૂપિયો નુકસાન. પરત કરતી વખતે 1 રૂપિયો વધારે દીધો, 6 રૂપિયા, અહીંયા પણ નુકસાન છે. આ બે નુકસાન છે મિત્રો, પણ તેની નોંધ આમનોંધ નંબર 2માં જ થશે, પહેલી આમનોંધમાં કાંઈ થશે નહીં. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, આ 4 રૂપિયા ત્યાં આવે, કેટલા રૂપિયા આવે? 4 રૂપિયા. હવે જોઈએ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ઉપર જે રકમ લખી હોય તે જ, એટલે કે 4 રૂપિયા. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, અહીંયા કેટલા રૂપિયા ઓછા લીધા છે આપણે? 1 રૂપિયો, એ 1 રૂપિયો અહીંયા આવે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, જો નુકસાન છે ને આપણું 1 રૂપિયો જે વધારે ચૂકવાના છે, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે, અહીંયા આ 5 રૂપિયા આવે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 1 રૂપિયો. મિત્રો આમનોંધ નંબર 2 જ તમારે ખાસ યાદ રાખવાની છે. આમનોંધ નંબર
ત્રણ અને ચાર છે એ તો સરખી જ છે. હવે પછી ડિબેન્ચર 50% ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. આ જે બે જમા કરી છે એ બે રકમ અહીં ઉધાર થઈ જશે. ડિબેન્ચર હોલ્ડર્સ બેના સરવાળા જેટલી જમા થઈ જશે. અહીં દાખલા તરીકે 5 અને 1 6, એટલે અહીંયા 6 થઈ જશે. અહીંયા પણ 6 રૂપિયા આવે. એટલે આ રીતના મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. વટાવે બહાર પાડી પ્રીમિયમે જ્યારે પરત કરવાના હોય ત્યારે. ઓકે, હવે સંજોગ નંબર છેલ્લો 6. પ્રીમિયમે બહાર પાડી પ્રીમિયમે પરત કરવા. લઈએ આપણે એક ઉદાહરણ કે 5 રૂપિયાનો ડિબેન્ચર છે એની મૂળ કિંમત છે 10ની કિંમત છે, તે પ્રીમિયમે બહાર પાડ્યા. એટલે સમજો કે 2 રૂપિયા પ્રીમિયમ છે એટલે એનો અર્થ એવો થયો આપણે 7 રૂપિયા મળે. શું મળ્યું? 7 રૂપિયા મળે. પ્રીમિયમે બહાર પાડ્યા એટલે મૂળ કિંમત કરતાં વધુ પ્રીમિયમે પરત કર્યા. માની લો કે 1 રૂપિયા વધુ દઈને 6 રૂપિયા એ પરત કર્યા. અહીંયા બે જગ્યાએ પ્રીમિયમ છે, પણ આ પ્રીમિયમ આપણી આવક છે. શું છે મિત્રો? અહીંયા જે 2 રૂપિયા વધારે મળ્યા છે એ આપણી આવક છે. અહીંયા જે 1 રૂપિયો વધારે દીધો છે એ આપણી નુકસાન છે. અહીંયા ફાયદો છે, હા નુકસાન છે. તો કરીએ આવલોન. બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. જેટલા રૂપિયામાં બહાર પાડ્યા હોય તેટલા, એટલે કે 7 રૂપિયા. અહીંયા 7 આવે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 7 રૂપિયા. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. જેટલા વધારે રૂપિયા આપણે આપવાના હોય તે, એટલે 1 રૂપિયો. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. જે અહીંયા વધારે રકમ મળી છે તે, એટલે 2 રૂપિયા અહીંયા આવશે મિત્રો. તે ખાલી 11% ડિબેન્ચર ખાતે, એટલે એની મૂળ કિંમત જ આવે. ડિબેન્ચરની નોંધ હોય એમાં મૂળ કિંમત જ આવે 5 રૂપિયા. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. આ જામીનગીરી પ્રીમિયમ અનામત છે એ મિત્રો બહાર પાડતા જે આપણે ફાયદો થયો છે તે હોય, અને ડિબેન્ચર પરત પ્રીમિયમ છે એ વધારે રૂપિયા ચૂકવીએ છીએ તે હોય, એટલે અહીંયા 1 રૂપિયો આવે. અહીંયા આવશે ડિબેન્ચર ખાતે ઉધાર 5 રૂપિયા. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 1 રૂપિયો. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 6 રૂપિયા. જે આપણે પરત કરવાના હોય તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે. અહીંયા જે લખ્યા હોય એ જ રકમ અહીંયા આવે. એટલે છેલ્લી આમનોંધ અને પહેલી આમનોંધમાં બહુ આમનોંધ બદલતી નથી, અને છેલ્લીમાં તો રકમ પણ અહીંયા જે હશે તે જ રકમ છે ત્યાં આવતી હશે. મિત્રો ખાસ યાદ રાખજો. હવે તમારે ટેક્સ્ટબુકનો દાખલા નંબર કયો છે, આના જેવો જોઈએ આપણે 15. નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમનોંધ લખો. મિત્રો અહીંયા આપણે બહાર પાડવાની જ આમનોંધ પૂછી છે, પણ આપણે બે કરશું, બહાર પાડવાની અને પરત કરવાની. તો એમાં આપણે 3 સંજોગો આપ્યા છે, 1, 2 અને 3. 1-1ની આમનોંધ કરતા જઈએ. પહેલા આપણે ₹100ની મૂળ કિંમતના 9.5% આ ડિબેન્ચરનું નામ છે. 8,500 ડિબેન્ચર મૂળ કિંમતે જ બહાર પાડ્યા, જે મૂળ કિંમતે જ પરત કરવાના છે. આપણે 6 સંજોગો શીખી ગયા છે, એમાંનો પહેલો સંજોગ મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. આટલું જ યાદ રાખો, માત્ર તેની જ આપણે આમનોંધ કરીએ છીએ. તેની કિંમત કેટલી છે? 100 રૂપિયા. ડિબેન્ચરની સંખ્યા કેટલી છે? 8,500 રૂપિયા. કરો કેલ્સીમાં ગુણાકાર, 8,500 × 100 કેટલા થશે? બે મિનિટ ઉમેરી દઈએ એટલે 8,50,000. તો પહેલા જે આમનોંધ છે આની આપણે 3 આમનોંધ કરશું. આપણે પૂછી છે બહાર પાડવાની, પણ આપણે કરશું બધી જ, કારણ કે ઘણી વખત તમને પરીક્ષામાં 4 આમનોંધ પૂછે, 3 માર્ક્સ રોકડા હોય છે. ખ્યાલ આવી ગયો? તો હવે કરીએ આપણે દાખલા નંબર 15નો પહેલો. IMP છે, બરાબર છે, ખાલી જગ્યા લિમિટેડની આમનોંધ અથવા ખાલી જગ્યા કંપનીની આમનોંધ. આપને કોઈ નામ આપેલું નથી એટલે બેંક ખાતે ઉધાર 8,50,000. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, સોરી, તે જમા 8,50,000 આપેલી. આમાં બાબત જે આપને પૂછાતી નથી, પરીક્ષામાં પણ લખેલું હોય છે કાઉન્ટ્સમાં રકમની બાજુમાં, બાબત જેની જરૂર નથી એટલે હું અહીંયા બાબત જે લખતો નથી મિત્રો. ચાલો નેક્સ્ટ બીજી આમનોંધ. પહેલી તો થઈ ગઈ કમ્પ્લીટ. બીજી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8,50,000. તે 9.5% ડિબેન્ચર ખાતે 8,50,000.
आम नोन त्रीजी हवे आया जे तमे जमा रकम करी छे ई नेक्स्ट मां उधार थी जाय 9.5% ना डिबेंचर खाते उधार 8,50,000 ते डिबेंचर होल्डर्स खाते 8,50,000। नंबर 4 डिबेंचर होल्डर्स खाते उधार 8,50,000 ते बैंक खाते 8,50,000। संजोग नंबर 1 मूल किमते बहार पाड़ी मूल किमते परत करवा चारे चार आमदन में एक ज सरखी रकम आवे जुदी कई आवे नय। जोता जाओ बैंक उधार करू डिबेंचर अरजी ने मंजूरी जमा करू आज पाछू उधार करवानो अने 9.5% ना डिबेंचर जमा करा एज रकम नेक्स्ट में उधार डिबेंचर होल्डर्स जमा करू नेक्स्ट में एज अने बैंक पहला उधार करू छे आ जमा करू पहली ने छेली आमदन में पहली आमदन में बैंक उधार थाय ने छेली आमदन में बैंक जमा थाय। आ हा तो दाखला नंबर 1 मूल किमते बहार पाड़ी मूल किमते परत करवा। बीजी रकम वाँची लें मित्रों रुपया 100 नी मूल किमतना 9.5% 9,500 डिबेंचर 10% वटावे बहार पाड़िया जे मूल किमते परत करवाना छे। शू कीधु छे वटावे बहार पाड़ी मूल किमते परत करवाना छे 10% वटाव छे केटलो छे 10% वटाव 9,500 डिबेंचर छे 9.5% ना आ नाम छे मित्रों आना एरे आपणे काई काम छे नय। सोनी मूल किंमत छे हवे 10% वटाव एटले आपणे ओछा रूपिया लईए छीए तो 100 रूपियाना 10% करो एटले 10 रूपिया थाय तो आपने मळे केटला 90 रूपिया मळे। एक डिबेंचरनी किंमत आपने 90 रूपिया मळे तो डिबेंचरना आपने मळे केटला 9,500 × 90 रूपिया केटला रूपिया मळे 90 करो जोई 9,500 × 90 आटला रूपिया आपने मळे तो एनी आमनोन कई रीतना करशू। 15માનો બીજો દાખલો એ પણ આઈએમપી જ છે। પેલી આમનોન બધામાં સરખી બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે તમે જે ગુણાકાર કર્યો 9,500 × 90 રૂપિયા તો એના આટલા થયા જોવું જોઈએ ભૂલ નથી ને કાંઈ ઓકે। એટલે હવે આ જે રકમ આપણે જમા કરી છે એ જ રકમ શું કરવાનું છે ઉધાર એટલે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8,55,000 વટાવ ખાતે ઉધાર 95,000 કઈ રીતના આવ્યા છે મિત્રો આ 95,000 તો કે આપણે જે 9,500 ડિબેન્ચર છે એના 10% વટાવ છે એટલે 100 રૂપિયાના 10% એટલે 10 રૂપિયા 10 × 9,500 એટલે અહીંયા 95,000 આવ્યા છે ખ્યાલ આવી ગયો। તે 9.5% ડિબેન્ચર ખાતે અહીંયા હંમેશા એની મૂળ કિંમત જ આવે એટલે 9,500 × 100 એટલે 9,50,000 આ બેનો સરવાળો રૂપમાં। હવે મિત્રો ત્રીજી અને ચોથી આમનોન પાસે કોમન 9% ડિબેન્ચર ખાતે જમા કર્યું છે એ અહીંયા 9.5% ડિબેન્ચર ઉધાર આ જ રકમ તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 9,50,000। છેલ્લી આમનોન ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 9,50,000 તે બેંક ખાતે 9,50,000। આ હતું વટાવે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા એટલે અહીંયા તમે જોઈ શકો છો મૂળ કિંમત જેટલી જ રકમ થાય 9,500 ડિબેન્ચર ગુણ્યા 100 પરત કરવાની। હવે જોઈએ સંજોગો નંબર 3 ત્રીજો દાખલો રૂપિયા 200ની મૂળ કિંમતના 10% 8,000 ડિબેન્ચર 10% પ્રીમિયમે બહાર પાડ્યા છે મૂળ કિંમતે પરત કરવાના છે 8,000 ડિબેન્ચર છે 10% પ્રીમિયમે બહાર પાડ્યા છે તો 200 રૂપિયાની મૂળ કિંમત છે 200ના 10% કરો એટલે 20 રૂપિયા થાય મિત્રો કેટલા રૂપિયા થાય 20 તો આપને 200ને 20 રૂપિયા મળે 20 રૂપિયા વધારે મળ્યા 10% પ્રીમિયમ એટલે 20 વધારે 220 મળે કેટલા મળે તો 220 × 8,000 કરો કેલ્સીમાં કરો 8,000 × 220 એટલા રૂપિયા આપને મળે ખ્યાલ આવી ગયો તો કરીએ આમનો ચાલો દાખલા નંબર 15નો ત્રીજો
बैंक खाते उधार 17,60,000 गुणाकार कर लाया ने 8,000 गुणा 220 नो तमे गुणाकार करो तो 17,60,000 ते डिबेंचर अरजी अने मंजूरी खाते 17,60,000 हाँ डिबेंचर अरजी अने मंजूरी खाते उधार आ जे रकम होय ते ज आवे 17,60,000 ते 10% डिबेंचर खाते आया मित्रों मूल किंमत आवे एटले 8,000 गुणा 200 रुपया कारण के 200 रुपया नी मूल किंमत छे एटले 16,00,000 તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 1,60,000 કઈ રીતના 1,60,000 આવ્યો ખ્યાલ આવી ગયો એક તો આમાંથી આ બાદ કરો તો પણ મળે અને બીજું 8,000 × 20 રૂપિયા કરો તો પણ આટલા જ આવે હવે મિત્રો છેલ્લી આમનો તો કોમન છે 10% ડિબેન્ચર ખાતે ઉધાર 16,00,000 અહીંયા જેટલા હોય એટલા જ તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 16,00,000 ચોથી આમનો डिबेंचर होल्डर्स खाते उधार 16,00,000 ते बैंक खाते 16,00,000 मित्रों आ आईएमपी 15મો જે દાખલો હતો તમને બહાર પાડવાની જ આમનોન પૂછેલી છે તેમાં પણ આપણે બધી જ કરી છે એટલે તમને ખ્યાલ આવે એટલા માટે ખ્યાલ આવી ગયો આ મોસ્ટ આઈએમપી ટોપિક આપણો ચાલતો રહેલો છે હવે પછીના 3 દાખલા છે 16 17 અને 18 સત્યમ શિવમ અને સુંદરમ લિમિટેડ એ આના કરતા પણ મોસ્ટ આઈએમપી કારણ કે એ ત્રણે ત્રણ દાખલામાં ત્રણે ત્રણની રીત અલગ છે અને ખૂબ જ અગત્યના ઘણી બધી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે તો એ દાખલાની રકમ તમે વાંચી લેજો એના જેવો ઉદાહરણ હોય તો સમજજો કારણ કે મોસ્ટ આઈએમપી દાખલા હોય તો તે તો આપણે સમજવા જ પડે જો છે ને 16, 17 અને 18 સત્યમ શિવમ અને સુંદરમ લિમિટેડ ત્રણે ત્રણ દાખલા ખૂબ જ આઈએમપી છે 3 માર્ક્સમાં ઘણી બધી વખત પૂછાય છે આ 3 દાખલામાંથી આય પૂછાય છે પણ આ પૂછાવાની શક્યતા ઓછી છે પણ આ 3 દાખલા છે તો ઘણી બધી વખત પૂછાતા હોય છે એટલે આ આપણે જે 6 આમનોંધ કુલ શીખ્યા છે એમાં પેલી 3 આમનોંધો કરી હવે જે પછીની આમનોંધો છે આપણે શીખવાના છે પણ નેક્સ્ટ વિડીયોમાં શીખશું ત્યાં સુધી તમારી ટેક્સ્ટબુકમાં આવા આના જેવા ઉદાહરણો ગોતી અને સમજવાનો પ્રયત્ન કરજો પછી હું જ્યારે તમને વિડીયોમાં સમજાવીશ તો ઝડપથી સમજાશે તમે હવે પછી જ્યારે જ્યારે વિડીયો લેક્ચર જોવા બેસો ત્યારે ટેક્સ્ટબુક અને કેલ્સી સાથે લઈને જ બેસવું કારણ કે રકમ ઘણી વખત મેં તો બદલાવી નાખી હોય તો તમારે રકમ જોવી હોય હું જ્યારે આમનોંધ કરતો હોય ત્યારે તો એ તમે તેમાં જોઈ શકો છો એટલે હવે પછીનો વિડીયો લેક્ચર છે એને દિલ દઈને ધ્યાન રાખજો રેડી મિત્રો તો હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે મળશું ત્યારે આ 16, 17 અને 18 ત્રણ જે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે તે આપણે કરવાના છે એટલે ત્યાં સુધીમાં તેની જે આમનોંધો મેં શીખવાડી છે આ વિડીયો લેક્ચરમાં એ સંજોગો જે અલગ અલગ પેજ ઉપર 3 જે સંજોગો શીખવાડ્યા તમને એક જ પેજ ઉપર 3 શીખવાડ્યું અને બીજી 3 અલગ અલગ પેજ ઉપર એ અલગ અલગ પેજ ઉપર છે એ આમનોંધ અહીંયા થશે ખ્યાલ આવી ગયો ચાલો ત્યારે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધીમાં 3 દાખલાની થોડીક માનસિક તૈયારી કરજો જ્યારે સમજશું ત્યારે તમને આનંદ આવશે અને ઝડપથી સમજાઈ જશે ચાલો 16, 17 અને 18ના દાખલા માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ત્યાં સુધી બાકીના વિષયની તૈયારી કરો બાકીનું ઘરનું કામ પણ સાથે સાથે કરતા રહેજો